नमस्कार दर्शक मित्रों, हूँ छु वहीद मसद्दीन, आप निहाळी रह्या छो हम टीवी भरूच न्यूज। हवे निहाळीशुं आजना मुख्य समाचारो। भरूच जिला कोंग्रेस समिति अने शहर जिला कोंग्रेस समिति द्वारा आज शहर में सरकार अने मोदीना पुत्रानुं दहन करीने राहुल गांधी ने मोदी अंगेनी टिप्पणी अंगेना केस में बे वर्षनी सजा फटकारवानी घटना अंगे विरोध करवामां आवता 25 कोंग्रेसना आगेवानोनी अटक करवामां आवी हती। કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને સુરત કોર્ટે 2 વર્ષની સજા ફટકારતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી અટક સામે કરેલ ટિપ્પણી બાબતે માનહાનિનો કેસ સુરતની કોર્ટમાં ચાલી રહ્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારનું પુતળું સળગાવતા પોલીસે કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં સુરતની અદાલતે 2 વર્ષની કેદની સજા ફટકારી છે। કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીને ગુજરાતની સુરત સેશન કોર્ટે 4 વર્ષ જૂના નિવેદન પર દોષિત ઠેરાવી સજા ફટકારી છે, જેમાં તેમને 2 વર્ષની કેદની સજા ફટકારી છે। કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપી દીધા છે, ત્યારે કોંગ્રેસે સમગ્ર કૃત્યોને ભેદભાવપૂર્વક ગણાવ્યું છે। ચૂંટણી પ્રચાર દરમિયાન મોદી અટક સામે કરેલ ટિપ્પણી બદલ રાહુલ ગાંધી સામે માનહાનિના કેસ કરાયો હતો, જેની સુનાવણી બાદ અદાલતે પોતાનો ચુકાદો આપ્યો હતો। રાહુલ ગાંધીને સજા થતા કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવની માંગ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારની નીતિઓના વિરોધ માં પુતળાઓ બાળી વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસે કોંગી કાર્યકરોને અટકાવી કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા સહિત કોંગી કાર્યકર્તાઓની હંગામી અટકાયત કરવામાં આવી હતી। આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, નગરપાલિકા વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સંદીપ માંગરોલા, જયકાંત પટેલ, ઝુબેર પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અંદર અને કેન્દ્રની સરકાર જે રીતે સામાન્ય માણસ આજે પીસાઈ રહેલો છે, એક તરફ બેરોજગારી હોય, મોંઘવારીના પ્રશ્ન હોય, ભ્રષ્ટાચારના પ્રશ્ન હોય, જ્યારે કોંગ્રેસ પક્ષ અને સાથી પક્ષો જ્યારે એનો અવાજ ઉઠાવતો હોય ત્યારે કાનૂની તબક્કે કઈ રીતે એને દબાવી દેવો, કોંગ્રેસના પક્ષના આગેવાનને કઈ રીતે જેલમાં મૂકી દેવો, અનેક રીતે અંગ્રેજોની યાદોને પણ તાજી કરાવી રહેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે સમગ્ર રાજ્યની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા આજે ધરણાના કાર્યક્રમો, વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો પણ યોજવામાં આવેલા છે અને આ તાનાશાહી સરકારની સામે આવનાર દિવસની અંદર કોંગ્રેસ પક્ષ રોડ પર પણ જવાનો છે અને પ્રજાના પ્રશ્નને વાચા આપવાનું કામ કોંગ્રેસ પક્ષ કરવાનું છે। અંકલેશ્વરના હવા મહેલ નજીક હાઈવે ઉપર યુવકની લોહી લોહાણ હાલતમાં લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો। યુવાનની હત્યા કરવામાં આવી છે કે અન્ય કોઈ કારણસર મોત થયું છે તે દિશામાં અંકલેશ્વરમાં હવા મહેલ નજીક ખુલ્લા સ્થળેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી યુવાનના ઓળખ કરવા ઉપરાંત તેના મોતનું કારણ શોધવા માટે તપાસ તેજ કરી છે। અંકલેશ્વરમાં બી ડિવિઝન વિસ્તારમાં આવેલ હવા મહેલ પાસેની ખુલ્લી જગ્યામાંથી એક યુવકનો મૃતદેહ આજે વહેલી સવારે મળી આવતા ચકચાર મચી ગઈ છે। પોલીસે સ્થળ તપાસ કરીને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપી વધુ તપાસ આરંભી છે। ડીવાયએસપી સહિતના અધિકારીઓ ને ઘટના બાબતની જાણ કરાતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। અંકલેશ્વરના હવા મહેલ ને જોડતા માર્ગ ઉપર 24 માર્ચના સવારના સમયે રસ્તાની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં એક આશાસ્પદ યુવકનો ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ નજરે પડતા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે મોતનું કારણ સામે આવ્યા બાદ જ આ અંગેની વધુ વિગતો સામે આવશે। ઘટના અંગેની જાણ સ્થાનિકો દ્વારા અંકલેશ્વર પોલીસ મથકે કરવામાં આવતા ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિત બી ડિવિઝન પોલીસ મથકો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે લાશનું પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો। જો કે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે રસ્તાની બાજુમાં આવેલા મૃતદેહને જે પ્રકારે ઈજા પહોંચી છે તે જોતા પ્રથમ દ્રષ્ટિએ આ યુવકની હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે, જેનું કારણ કે મૃતદેહ નજીક લોહીના ધબ્બાવાળો પથ્થર મળી આવતા મૃતક યુવકની હત્યા કરાઈ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે। હાલ તો પોલીસે ગુનો નોંધી આ મામલે મૃતકના વાલી વારસોની શોધખોળ આરંભી છે। આ યુવાન કોણ છે અને તેનું મોત કયા કારણોસર થયું, તેની હત્યા થઈ છે કે પછી અન્ય કોઈ કારણસર મોત થયું છે, તે તમામ દિશાઓ દરેક બ્રાન્ડેડ કંપનીઓ સાથે રીઓપનિંગ કરી હજુ કંઈ બેસ્ટ સાથેનું પ્રેઝન્ટેશન, જ્યાં આપને મળશે વર્લ્ડ બેસ્ટ બ્રાન્ડેડ કંપનીઓની હારમાળા।
तो આજે જ દરેક વર્લ્ડ બેસ્ટ બ્રાન્ડેડ કંપનીઓ સાથે આપની પર્સનાલિટીને એક નવો લુક આપો. ગુજરાત ચશ્માઘર નિયર સિટી ડેપો અંકલેશ્વર, જીઆઈડીસી શાખા ઓમકાર ટુ જીઆઈડીસી અંકલેશ્વર. ગુજરાત ચશ્માઘર અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક શોપિંગ કોમ્પ્લેક્સમાં પાર્ક કરેલી બાઇકની ચોરી ધોળા દિવસે વાહન ચોરો કરી જતા સીસીટીવી કેમેરા કેદ થયા છે. અંકલેશ્વર પંથકમાં વાહન ચોરીની ઘટનાઓ ખાસ સ્તરે બની રહી છે. ઇકો કારની ચોરી તેમજ ઇકો કારમાં સાયલેન્સરની ચોરી તેમજ ઘરની પાસે પાર્ક કરેલા વાહનોની ચોરીઓ થઈ રહી છે. થોડા દિવસ પહેલા જ હવા મહેલ નજીકથી એક ફોર વ્હીલ વાહનની ચોરી રાત્રિ દરમિયાન થઈ હતી. ત્યાં હવે અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા વિસ્તારમાં આવેલા શોપિંગ કોમ્પ્લેક્સમાંથી પાર્ક કરેલી બાઇકને વાહન ચોરો ભાર બપોરે ચોરી ગયા હતા. બપોરના સુમારે પાર્ક કરેલી બાઇક નંબર GJ16BM4608 નંબરની બાઇકને કેટલાક વાહન ચોરો દ્વારા પાર્કિંગમાંથી ચોરી કરીને લઈ ગયા હોવાની ઘટના ઘટી છે, જેમાં સીસીટીવીમાં 4 વાહન ચોરો નજરે પડે છે. આ બનાવ સંદર્ભે અંકલેશ્વરના અફઝલ પઠાણ દ્વારા જીઆઈડીસી પોલીસને જાણ કરવામાં આવતા જીઆઈડીસી પોલીસે વાહન ચોરી અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભરૂચમાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસથી સિવિલ હોસ્પિટલ સુધી ટીબી રોગ સામે જનજાગૃતિ માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 24મી માર્ચના રોજ ડોક્ટર રોબર્ટ કોક નામક વૈજ્ઞાનિકે ટીબી રોગ થવા માટે કારણભૂત ટીબીના જંતુ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસની શોધ કરી હતી, જેથી દર વર્ષે તારીખ 24મી માર્ચના દિવસે વિશ્વ ક્ષય દિન તરીકે ઉજવવામાં આવે છે. માઇકોબેક્ટેરિયલ ટ્યુબરક્લોસિસ ટીબી એ સંભવિત ગંભીર ચેપી રોગ છે, જે મુખ્યત્વે તમારા ફેફસાને અસર કરે છે. બેક્ટેરિયા જે ક્ષય રોગનું કારણ ટ્યુબરક્લોસિસ શરીરના અન્ય ભાગોનું પણ અસર કરી શકે છે, જેમાં કિડની, કરોડરજ્જુ અથવા મગજનો સમાવેશ થાય છે. ટીબીટી ફેફસાને અસર કરે છે. ચિહ્નો અને લક્ષણો અંગો અનુસાર બદલાય છે. આવી ગંભીર બીમારીને દેશમાંથી નાબૂદ કરવાના ધ્યેય સાથે રાષ્ટ્રીય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગરૂપે ટીબી હારેગા દેશ જીતેગાના નારા સાથે ભરૂચ ક્ષય કેન્દ્ર દ્વારા જનજાગૃતિ અર્થે જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસ સ્ટેશન રોડથી જિલ્લા આરોગ્ય અધિકારી JS દુલેરા, ક્ષય કેન્દ્ર અધિકારી ડોક્ટર YM માસ્ટર દ્વારા ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં ક્ષય વિભાગનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, વિવિધ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને ટીબી બીમારી વિશે માહિતીગાર કર્યા હતા. પ્રસંગે જિલ્લા ટીબી ઓફિસર YM માસ્ટરે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં 3014 ટીબીના દર્દીઓ નોંધાયેલ છે અને નિયમિત સારવારથી ટીબીના 2555 દર્દીઓ સાજા થયા. ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર માટે સામાજિક સંસ્થાઓ અને કોર્પોરેટ કંપનીઓના સહયોગથી 12 જેટલા નિશ્રય મિત્ર દ્વારા અંદાજે 700થી વધારે દર્દીઓને દર મહિને પોષણ કીટ અપાઈ રહી છે, જેમાં આમોદ જંબુસર દર્દીઓને પણ આગામી દિવસમાં આવરીને જિલ્લાને ટીબી મુક્ત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લાને ટીબી મુક્ત બનાવવાની નેમ સાથે જનજાગૃતિ અને વિવિધ કાર્યક્રમો યોજી આગામી વર્ષોમાં જિલ્લાને ટીબી જેવી બીમારીમાંથી મુક્તિ અપાવવા પ્રયાસ કરીશું તેમ ઉમેર્યું હતું. આપણે આજને વિશ્વ ક્ષય દિવસ વર્લ્ડ ટીબી ડે 24 માર્ચ દર વર્ષે આપણે ઉજવાય છે, એ આજના રોજ આપણે ભરૂચ ખાતે જે આ રેલીનું આપણું આયોજન કરેલું છે એમાં નર્સિંગ સ્ટુડન્ટ આપણા અને તમામ પદાધિકારીઓ અને આપણા અધિકારીશ્રીઓ અને આપણા તાલુકા હેલ્થ ઓફિસર બધા હાજર છે અને એ ત્યાંથી આપણે રેલી પ્રસ્થાન કરીશું આપણે મેડિકલ કોલેજની ઓડિટોરિયમ સુધી. ઓડિટોરિયમમાં આપણે આજે જે પ્રોગ્રામ જે રાખ્યો છે તે નિક્ષય મિત્ર ડોનરનો પ્રોગ્રામ રાખ્યો છે અને ત્યાં બાજુ આપણે ટીબી પ્લેટ લેવાની છે પ્રતિકના અને ટીબી પ્લેટ પછી આપણે નિક્ષય મિત્રો જે ડોનર છે કે જે આપણે અત્યારે ભરૂચ જિલ્લામાં 792 પેશન્ટ એ લોકો દર મહિને ન્યુટ્રિશન કીટ આપી રહ્યા છે એ સરાહનીય કામ છે એમનું. એમાં અલગ અલગ કોર્પોરેટ છે, NGO છે અને ટ્રસ્ટ છે અને ઇન્ડિવિજ્યુઅલ પણ છે અને એ લોકો આને આજે બીજું કે પેટ્રોનેટ LNG જે છે એ PSU છે એ આજે 300 પેશન્ટને MOU કરવાનું છે, એગ્રીમેન્ટ કરવાનું છે અને એ દર મહિને હવે 6 મહિના સુધી એ લોકો કીટ આપશે અને એ જે કીટ આપશે સેવા એકના સમિતિ થ્રુ આપવાના છે તો એનું પણ આજે આપણે MOU કરવાના છે. અને આપણા જિલ્લામાં અત્યારે 1600 પેશન્ટ આપણે ઓન ટ્રીટમેન્ટ છે, એમાંથી આપણે 1200 પેશન્ટ કન્સન્ટ્રેટ છે અને એટલે આપણે 792 અને પ્લસ 300 થશે તો આપણે આશરે 1100 પેશન્ટ આપણે ડોક્ટર કોર્પોરેટ અને NGO દ્વારા આપણે જે લેવામાં આવ્યા છે એ ખૂબ જ એમનું સરાહનીય કામ છે અને તમામને
કોઈ પણ કોર્પોરેટ છે, એનજીઓ છે, સેવાજ્ઞા સમિતિ છે, અધિકારીશ્રીઓ છે, ખાનગી કે પ્રાઇવેટ કે કોઈ પણ લોક આગેવાનો છે અને પદાધિકારીઓ છે, એમને વિનંતી એ છે કે જે આમોદ અને જંબુસર તાલુકાના પેશન્ટ દત્તક લેવા માટે જે બાકી છે એ જો એમને લેવામાં આવે તો એમને આપની વિનંતી છે કે એમને પણ દર્દીને કીટ માટે તો આ લેવા માટે અમે વિનંતી કરીએ છીએ. અંકલેશ્વર જીઆઈડીસીમાં ગોદામોનો ભાડે રાખીને દારૂ સહિત ગેરકાયદેસર ધંધા કરતા લોકો સામે તવાઈ બોલાવવા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી આજે જીઆઈડીસીના ગોદામોનમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં ગોડાઉનો ભાડે રાખી દારૂનો વેપલો અને કેમિકલ સહિતના ગોરખ ધંધાની ઓચિંતી ચેકિંગ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવતા બે નંબરનો વ્યવસાય કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં છેલ્લા ઘણા સમયથી ગોડાઉન ભાડે રાખી દારૂનો વેપલો કરાતો હોવા ઉપરાંત ચોરીના કેમિકલના જથ્થા કે પછી અન્ય કોઈક ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ અપાતો હોવાનો અને ગોરખ ધંધા આચરાતા હોવાનો પર્દાફાશ એક બાદ એક પોલીસે રેડી થઈ રહ્યો હતો, જેને લઈને પોલીસે ઓચિંતી ચેકિંગ હાથ ધરી હતી. બુટલેગરો બે નંબરિયાઓને ઔદ્યોગિક વસાહતમાં ગોડાઉનો ભાડે રાખી તેનો ઉપયોગ અસામાજિક અને ગેરકાયદે પ્રવૃત્તિ કરવા શરૂ કરી દીધો હતો. દરેક ગોડાઉન કે શેડ ઉપર નજર રાખવી શક્ય ન હોય આવી ગેરકાયદે અસામાજિક કે બે નંબરી ચાલતી ગતિવિધિઓ અટકાવવા અને તેને ઝડપી પાડવા આજે શુક્રવારે માર્ચ મહિનાના એન્ડિંગમાં પોલીસે ઓચિંતી ચેકિંગ હાથ ધરી હતી અને શુક્રવારે માસ્ક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલની સૂચનાથી અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ સુપારે 10 કલાકે LCBPI ઉત્સવ બારોટ, SOGPI આનંદ ચૌધરી, JDCPI AK જાડેજા સહિત સીટી ગ્રામ્યના ચાર અધિકારીઓની રાહબારીમાં ગોડાઉનનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. 8 PSI તેમજ 80 થી વધુ પોલીસ જવાનો અને કાફલાઓએ અંકલેશ્વર JDCમાં એક બાદ એક ગોડાઉનમાં તપાસ હાથ ધરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ગોડાઉનમાં કઈ ગતિવિધિ ચાલી રહી છે અને ગોડાઉનમાં શું કામકાજ ચાલી રહ્યું છે, કયો વ્યવસાય ચાલી રહ્યો છે, જે તમામ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તો શંકાસ્પદ જણાતા ગોડાઉનમાં ગોડાઉન સંચાલકો પાસેથી જરૂરી કાગળિયા દસ્તાવેજો મેળવવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. સાંજ સુધી ચાલનાર જિલ્લા પોલીસની ટીમોના ગોડાઉન બોમ્બિંગ ડ્રાઈવમાં મોટા પાયે આપરાધિક ગેરકાયદે પ્રવૃત્તિ અને બીજી અનિયમિતતાઓ સામે આવે તો નવાય નહીં. જોકે કોમ્બિંગ પૂર્ણ થયા બાદ જ અંકલેશ્વરમાં ગોડાઉનમાં ચાલતા ગોરખ ધંધાના પાકો ચીટો બહાર આવી શકશે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ઘણા ગોડાઉનમાં કેમિકલ ને સગે વગે કરવાનું પણ કૌભાંડ ચાલતું હોય છે. જોકે પોલીસ તપાસ બાદ જ આ અંગેની વધુ વિગતો સામે આવશે. તો ભૂતકાળમાં ઔદ્યોગિક એકમમાં ગોડાઉનોમાંથી દારૂનો વિપુલ જથ્થો પણ ઝડપાયો છે, ત્યારે હવે આગામી દિવસમાં કોઈ ગોડાઉનમાંથી ગેરકાયદેસર ગતિવિધિ પોલીસ સમક્ષ આવે છે કે કેમ તે જોવું રહ્યું. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના વેલકમ નગરમાં ઘરમાંથી મોબાઈલની ચોરી કરનાર યુવાનને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વરના ગડખોલના વેલકમ નગરમાં આવેલ ઘરમાંથી 12 માર્ચના રોજ ઘરમાંથી મોબાઈલની ચોરી થતા અંકલેશ્વર શહેર બીડીઝન પોલીસે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ચોરીના મોબાઈલ ચાલુ થતા જ પોલીસે મોબાઈલ સાથે એક કિસમને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના ગડખોલ ગામ સ્થિત વેલકમ નગર ખાતે રહેતા સચિન પટેલના ઘરમાંથી ગત તારીખ 12 માર્ચના રોજ રિયલમી કંપનીના મોબાઈલ ચોરી થઈ જવા પામ્યો હતો. આ મામલે સચિને 13 માર્ચના રોજ અંકલેશ્વર શહેર બીડીઝન પોલીસ મથકે મોબાઈલ ચોરી સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે મોબાઈલના EMI નંબર અને મોબાઈલ નંબરનું ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું. આ દરમિયાન પોલીસને ચોરીનો મોબાઈલ સ્વિચ ઓન થતા જ પોલીસે સુરજીત અર્જુન સરકાર નામના ઈસમ પાસે હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસે તેને મોબાઈલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેણે અન્ય કેટલા મોબાઈલ ક્યાં ક્યાંથી ચોરી કરી છે તેની પૂછપરછ આદરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેણે ભૂતકાળમાં કેટલા મોબાઈલ ચોરીને ઘટના અને અંજામ આપ્યો છે કે પછી ચોરી કરીને અન્ય કોઈક પાસેથી મોબાઈલ મેળવ્યા છે કે કેમ, અન્ય કોઈકને વેચ્યા છે કે કેમ, તે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે. હાંસોટ તાલુકાના સાહુલ ગામ ખાતે પ્રાથમિક શાળા દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હાંસોટના પ્રાથમિક શાળા સાવલ ખાતે વિશ્વ ટીબી દિન અંતર્ગત અવેરનેસ કાર્યક્રમ હાથ ધરાયો હતો. વિશ્વ ટીબી દિવસના અનુરૂપ હેલ્થ એન્ડ સેન્ટર શુણેવ કુરદાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડોક્ટર ધૃતિકા બી પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોને પ્રાથમિક માહિતી અપાઈ હતી અને ત્યારબાદ અવેરનેસ માટે ગામમાં રેલી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મનીષભાઈ પટેલ, ફિમેલ હેલ્થ વર્કર નિકિતા પટેલ, આશા વર્કર વીણાબેન પટેલ, આંગણવાડી કાર્યકર હેમલતાબેન પટેલ,
सरपंच नवनीतभाई पटेल, सरपंच नवनीतभाई पटेल, शाळाना आचार्य पारसबेन, शिक्षकगण निलेशभाई, नितेशभाई तेमज बाळको हाजर रही कार्यक्रम ने सफळ बनाव्यो हतो। અમે રેલી કાઢી છે અને ટીબી વિશે જનજાગૃતિ ફેલાવવા માંગીએ છીએ કે ટીબીમાં કેવું છે કે 3 અઠવાડિયાથી વધુ ખાંસી આવતી હોય, ગળફામાં લોહી આવતું હોય, તાવ આવતો હોય, ભૂખ ના લાગતી હોય અને રાતના સમયે પરસેવો થતો હોય, તો આવા દર્દીઓએ પોતાના ગળફાની તપાસ કરાવવી જોઈએ તમારે નજીકના આરોગ્ય કેન્દ્રમાં। અહીંયા પીએસસી ઇલાવ છે તો ત્યાં છાતીનો એક્સરે અને સ્પુટમની તપાસ થાય છે। ટીબી સંપૂર્ણ સારવાર થઈ શકે છે અને સંપૂર્ણ સારવાર તમે કરાવો તો તમે એનો ચેપ લાગતો અટકાવી શકો છો, કેમ કે ટીબી બેક્ટેરિયાથી થતો રોગ છે। તો તમારે તમારા પરિવારની અને તમારી તંદુરસ્તી માટે ટીબી વિશે જાગૃતિ ફેલાવજો અને ટીબીથી મુક્ત રહેજો। અંગ્રેસરમાં આવેલ કેપિટલ ફાઇનાન્સ કન્સલ્ટન્સીના માલિકે બેરોજગાર અને સરળ હપ્તેથી લોન આપવાના નામે અસંખ્ય લોકો સાથે છેતરપિંડી કરતા તેની ફરિયાદ પોલીસ મથકમાં આપવામાં આવી છે। અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે આવેલા ગોલ્ડન ફાર્મ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં કેપિટલ ફાઇનાન્સ કન્સલ્ટન્સીના નામે અંકિત નામના વ્યક્તિ દ્વારા કન્સલ્ટન્સી ખોલવામાં આવી। આ કન્સલ્ટન્સીમાં પેપરોમાં સહિત એવી જાહેરાતો આપવામાં આવી કે બેરોજગાર અને મધ્યમ વર્ગીય લોકોને સરળ હપ્તેથી જ લોન કરી આપવામાં આવશે, જેને લઈને અસંખ્ય લોકો આ કેપિટલ ફાઇનાન્સ કન્સલ્ટન્સી ની ઓફિસ ખાતે પહોંચ્યા હતા। ત્યાં લોનના નાણાં બેંકમાં જમા થઈ જશે, પણ ફાઇલ પ્રોસેસિંગ ચાર્જ સહિત ગ્રાહક દીઠ 4500 રૂપિયા ભરવા પડશે અને ગ્રાહકની લોનની રકમ 4% જેટલી ચૂકવવાની રહેશે, તેમ જણાવીને કેપિટલ ફાઇનાન્સ કન્સલ્ટન્સીના સંચાલક અંકિત દ્વારા 70 થી વધુ લોકો પાસેથી લોન આપવાના બહાને આધાર કાર્ડ, પાન કાર્ડ, અન્ય દસ્તાવેજો કાગળિયા લઈને પ્રોસેસ કરવાની વાત કરીને રૂપિયા ખંકેરી લીધા હતા, પરંતુ ઘણો સમય છતાં તેઓને રૂપિયા ના મળતા 70 જેટલા લોકો પોતે છેતરાયા હોવાની લાગણી વ્યક્ત કરી અને તેમણે કન્સલ્ટન્સી ખાતે તપાસ કરતા અંકિત ભાઈ દ્વારા મૂકવામાં આવેલ કર્મચારીએ પણ યોગ્ય જવાબ નહીં આપતા અને નામ સરનામા નહીં આપતા અંતે પોતે છેતરાયા હોવાની જાણ થતાં જ તેઓ દ્વારા અંકલેશ્વર પોલીસને જાણ કરી હતી અને લેખિત ફરિયાદ કરી કેપિટલ ફાઇનાન્સના કન્સલ્ટન્સીના સંચાલક અંકિત ભાઈ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ હજુ ધરી છે। હવે જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે કેવી ફરિયાદ દાખલ કરે છે। આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।